નમસ્કાર, બિગ ડિબેટમાં આપનું સ્વાગત છે. હું છું યશ. ગુજરાતમાં ચૂંટણીનો રંગ જામ્યો છે ત્યારે બંને પક્ષેથી મોટા નેતાઓ ગુજરાત આવી રહ્યા છે. આજે જ્યાં પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહ અમદાવાદ આવ્યા તો સામે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે અમદાવાદથી મહાજનસંપર્ક અભિયાનનો પ્રારંભ કરાવ્યો. મનમોહનસિંહે જ્યાં જીએસટી અને નોટબંધી પર પ્રહાર કર્યા અને નોટબંધીને તેમજ જીએસટીને ટેક્સ ટેરરિઝમ ગણાવ્યા, તો નોટબંધીને સૌથી મોટી ભૂલ પણ ગણાવી, તો તેની સામે ભાજપે પણ મોરચો ખોલ્યો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મનમોહનસિંહને સામા સવાલ કર્યા અને યુપીએ સરકારના ભ્રષ્ટાચારને લઈને જવાબ માંગ્યો. નાણામંત્રી અરુણ જેટલીએ પણ મનમોહનસિંહની પ્રતિક્રિયા પર જવાબ આપ્યો અને નોટબંધીને અર્થવ્યવસ્થા માટે મહત્વપૂર્ણ ગણાવી. આવતીકાલે જ્યારે નોટબંધીને એક વર્ષ સમાપ્ત થઈ રહ્યું છે ત્યારે તે મુદ્દા પર ચર્ચા કરીશું, જેના માટે અમારી સાથે જૈનિક વકીલ ભાજપ તરફથી જોડાશે, કોંગ્રેસ તરફથી કૈલાશભાઈ ગઢવી પણ જોડાશે અને આર્થિક વિશ્લેષક પ્રદીપ જૈન પણ અમારી સાથે જોડાશે. પરંતુ તે પહેલા જોઈ લઈએ કે આખરે શું પ્રતિક્રિયાઓ આજે નોટબંધી અને જીએસટીને લઈને સામે આવી. Along with demonetization, GST has sown a deep-rooted fear of tax terrorism among the business community. What is even more tragic is none of the lessons from this monumental blunder have been learned by the Modi government. Instead of providing relief, as I had requested in Parliament, to the poor and the marginalized, farmers, traders, and the small and medium businesses who suffered the brunt of demonetization, the government chose to inflict on them a badly designed and hastily implemented GST. આપણે કદી ગુજરાતની જનતા માટે હકારાત્મક નિર્ણય ન કર્યા. દરવાજા લગાવવા માટે 7 વર્ષ સુધી મંજૂરી ન આપી. એના પણ ગુજરાતની જનતા જવાબ માગે છે. આપ એક પ્રખર અર્થશાસ્ત્રી, લોકોને શ્રદ્ધા હતી. એક માજી રિઝર્વ બેંકના ગવર્નર, આપના કાળમાં સૌથી વધુ મોંઘવારી, દાળના ભાવ 170-180 રૂપિયા સુધી પહોંચ્યા, ઇન્ફ્લેશન વધ્યું, જીડીપી ઘટ્યો, ફિઝિકલ ડેફિસિટ એ પણ ખૂબ વધી એ દિવસોમાં, કિસાનોની આત્મહત્યા એ દિવસોમાં વધુ થઈ. આ બધા પ્રશ્નોના જવાબ પ્રજા માગે છે. તો આજ મુદ્દે ચર્ચા કરીશું. કોંગ્રેસ તરફથી કૈલાશભાઈ ગઢવી અમારી સાથે છે અને આર્થિક વિશ્લેષક પ્રદીપ જૈન અમારી સાથે છે. કૈલાશભાઈ, મુખ્ય સવાલ એ થાય છે કે શું આ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાસે મુદ્દો એક જ છે, નોટબંધી અને જીએસટી ભાજપને હરાવવા માટે કે ભાજપની સામે લડવા માટે? મને એવું લાગે છે કે જ્યારે તમે નોટબંધીની ચર્ચા કરતા હો અને એની આર્થિક અસરની ચર્ચા કરતા હો ત્યારે એ માત્ર એક ચૂંટણીથી જોડાયેલી વાત ના હોય, એ આ દેશની અર્થવ્યવસ્થાથી જોડાયેલી વાત છે. અર્થવ્યવસ્થા એટલે માત્ર ગુજરાત નહીં, સમસ્ત 125 કરોડ દેશવાસીઓ અને સમસ્ત દેશની અર્થવ્યવસ્થા. આજ જ્યારે ચર્ચાઓ થઈ, આજ 1 વર્ષ થવા આવ્યું નોટબંધીને, નોટબંધીનો પર્પઝ શું હતું? આતંકવાદ ઘટશે. આ 1 વર્ષમાં આતંકવાદીઓનો સૌથી વધારે પાછલા આઝાદી પછી અટેક જે કહેવાય, સિવિલિયન ઉપર અને આર્મી કેમ્પ ઉપર, આ ગયા 1 વર્ષમાં થયું છે. બીજી વાત કરીએ કે નોટબંધીથી નવા બ્લેક મની એ જે બંધ થઈ જશે એ વાત કરવામાં આવી હતી, તો બ્લેક મની એ ઇકોનોમી ક્યાં બંધ થઈ છે? ત્રીજી વસ્તુ, અર્થવ્યવસ્થાને બુસ્ટર મળશે એવી વાત કરવામાં આવી હતી, તો આ જીડીપી 2% ડાઉન જતું રહ્યું છે. આજ તમે સમજો, 2% જીડીપી ડાઉનનો મતલબ છે 3 લાખ કરોડની આવકને આ દેશને નુકસાન. શું એવા નિર્ણયો આપણે આ દેશ માટે લેવાના છે? પ્રદીપભાઈ પાસે જવાબ મેળવીએ. આર્થિક વિશ્લેષક પ્રદીપભાઈ જૈન અમારી સાથે છે. પ્રદીપભાઈ, નોટબંધીના કારણે જીડીપીમાં ઘટાડો આવ્યો, શરૂઆતમાં તેવું માનવામાં આવતું હતું, જ્યારે નોટબંધી બાદ તરત જે આંકડા આવ્યા જીડીપીના તેમાં સુધારો જોવા મળ્યો હતો, સારા આંકડા સામે આવ્યા હતા, ત્યારે લાગ્યું હતું કે નોટબંધીની આ પોઝિટિવ અસર છે. પરંતુ શું હવે નોટબંધીની નકારાત્મક અસર જીડીપી ઉપર અને દેશની મોંઘવારી ઉપર જોવા મળી રહી છે તેમ કહી શકાય?
યશભાઈ, આપે ખૂબ મહત્વનો પ્રશ્ન કર્યો છે. અર્થતંત્રની અંદર જે કંઈ સુધારાઓ કે નવી વાતો આવતી હોય છે એની બે પ્રકારની અસરો એમાં જોવા મળતી હોય છે. એક ટૂંકા ગાળાની અસરો અને એક લાંબા ગાળાની અસરો. હું ચોક્કસપણે એવું માનું છું કે નોટબંધી એ એવો સુધારો અથવા એવી વાત હતી કે જેની અસરો ખૂબ લાંબા ગાળા સુધી એ પડવાની છે. એવા સંજોગોમાં ટૂંકા ગાળામાં જરૂરથી ક્યાંક ને ક્યાંક એવું દેખાયું હોય કે આ વસ્તુ નથી થઈ, જીડીપીમાં ઘટાડો થયો છે, પરંતુ એ સુધારાને લઈને એની લાંબા ગાળાની અસરો એ થોડાક સમય પછી આપણને જોવા મળતી હોય છે. સૌથી પહેલી એની જે પોઝિટિવ અસર જોવા મળી, એક વાત તો બધા માનતા હતા કે દેશની અંદર એક સમાંતર અર્થતંત્ર ચાલતું હતું, એક સમાંતર વ્યવસ્થા એ ચાલતી હતી. એ સમાંતર વ્યવસ્થા એટલે કે જેટલા એક નંબરના પૈસા છે એના કરતાં વધારે અથવા ઓછામાં ઓછા એટલા એ બે નંબરના રોકડ વ્યવહારોથી ટ્રાન્ઝેક્શન દેશભરની અંદર ચાલે છે. એને પરિણામે આપણી બીજી એક સંસ્કૃતિની વિશેષતા એવી છે કે આપણો સ્વભાવ એ બચતનો સ્વભાવ છે. એ બચતના સ્વભાવને કારણે લાખો કરોડો રૂપિયા એ આપણા ઘરની અંદર આપણી પાસે એ પડ્યા રહેતા હતા. એ નોટબંધીને કારણે આ તમામ પૈસા એ બજારની અંદર આવ્યા, અર્થાત બેંકોની અંદર આવ્યા. જી, મતલબ આપ આનું સકારાત્મક પાસું જણાવી રહ્યા છો. જૈનિકભાઈ પાસે જોવા માંગુ છું. જૈનિકભાઈ ભારતીય જનતા પાર્ટી તરફથી અમારી સાથે જોડાઈ ગયા છે. જૈનિકભાઈ, સવાલ એ છે કે નોટબંધી પહેલા કાળું નાણું પકડાતું હતું, 500,000 જૂની ઢગલાબંધ નોટો લોકોના ઘરમાંથી પકડાતી હતી, પેરેલલ ઇકોનોમી એટલી જ ચાલતી હતી, બે નંબરનું બજાર એટલું જ ચાલતું હતું. પરંતુ આજની પરિસ્થિતિની વાત કરીએ તો આજે પણ લોકોના ઘરમાંથી નવી 2,000 અને 500 નોટ મળે છે. આજે પણ કાળું નાણું પહેલા કરતા કદાચ ઓછું થયું હશે, પરંતુ હજુ પણ એટલું ચાલી રહ્યું છે, પેરેલલ ઇકોનોમી એટલી ચાલી રહી છે. તો શું અસર પડી અર્થતંત્ર પર અને શું અસર પડી દેશના મોરાલ પર નોટબંધીના કારણે? સૌથી પહેલી વસ્તુ કે આ જે આખી બ્લેક ઇકોનોમી હતી એને વ્હાઇટ ઇકોનોમીમાં લઈ જવા માટે જે એક ટેક્સ એવોઇડન્સ સિસ્ટમ ચાલતી હતી એને બદલી ટેક્સ કલેક્શન સિસ્ટમમાં લઈ જવા માટે એક આ સૌથી મોટું આર્થિક સુધારાનું પગલું હતું. હવે આમાં આજે જે મનમોહન સિંઘે જે બધા ક્વેશ્ચન માર્ક કર્યા એની સામે મારે એમને પૂછવું છે, કોંગ્રેસના પ્રવક્તા અહીંયા બેઠા છે કૈલાસભાઈ, અત્યારના આ જ્યારે ડિમોનેટાઇઝેશન આવ્યું ત્યારે લગભગ 17 લાખ કરોડ રૂપિયા જેટલું એક અંદાજ પ્રમાણે કાળું નાણું ચાલતું હતું અને એમાં 15 લાખ કરોડની મોટી નોટો હતી અને 2 લાખ કરોડની લગભગ નાની નોટો હતી. 15 લાખ કરોડનું જો અત્યારના જે કેશ ફરે છે એ 14 લાખ કરોડ છે અને જો ના હોત તો 19 લાખ કરોડ હોત, તો સૌથી પહેલા તો કેશ ઇકોનોમીમાં 5 લાખ કરોડનો ઓછો થયો છે, જે સૌથી મોટો ભારતીય અર્થતંત્રને ફાયદો છે, નંબર વન. નંબર ટુ, જો ઇન્કમટેક્સ SSCની વાત કરીએ તો લગભગ 57 લાખ જેટલા ઇન્કમટેક્સ SSCમાં વધારો થયો છે. એડવાન્સ ટેક્સ કલેક્શનની વાત કરીએ તો 41% જેટલું એડવાન્સ ટેક્સ કલેક્શનમાં વધારો થયો છે. સેલ્ફ એસેસમેન્ટની વાત કરીએ તો 26% જેટલું સેલ્ફ એસેસમેન્ટ ટેક્સમાં વધારો થયો છે. કેશ ટુ GDP રેશિયો જે અર્થતંત્રના પેરામીટર માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે, એ જે 12% હતું એના બદલે 9% થયું છે. જે ડિજિટલ ટ્રાન્ઝેક્શન છે જરૂરથી સારું થયું છે. જે ડિજિટલ ટ્રાન્ઝેક્શન છે એ લગભગ 20% જેટલું વધ્યું છે. ટેક્સ કલેક્શન જરૂરથી સારું થયું છે, વધારે લોકો ટેક્સ ભરતા થયા છે, પરંતુ તેની સામે સવાલ એ થાય છે કે કાળું નાણું બહાર લાવવા માટે નોટબંધી કરવામાં આવી હતી, પરંતુ થયું તેવું કે જેટલું કાળું નાણું હતું બધું સફેદ થઈ ગયું. રઘુરામ રાજને કહ્યું કે સરકારની સૌથી મોટી સ્કીમ હતી આ કાળા નાણાંને સફેદ નાણાં કરવા માટેની. એવું તો 2 લાખ રૂપિયા ઉપર જેને બી ભર્યા છે બેંકમાં રૂપિયા, એવા 1 કરોડ લોકોને અત્યારના ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે જુદા તારવ્યા છે અને એને જે પણ એના ઇન્કમટેક્સના રિટર્ન ભરશે એમાં ડિસપ્રપોર્શનેટ ઇન્કમ એનો પ્રોફાઇલ એ પ્રમાણે જે કંઈ બી ખોટું થશે એની ઉપર ચોક્કસપણે કાર્યવાહી કરવામાં આવશે. બીજી 14,000 જેટલી મિલકતો 1 કરોડ રૂપિયાથી વધારેની છે એવી જુદી તારવવામાં આવી છે. આમ કુલ મિલાકર આ ડિમોનેટાઇઝેશનને કારણે ભારતીય અર્થતંત્ર એક વેગ પકડ્યું છે અને મારે તો એમને એ પ્રશ્ન પૂછવો છે કે મનમોહન સિંઘ જ્યારે અહીંયા આવ્યા ત્યારે ગુજરાતનો આટલો બધો પ્રેમ બતાવતા હતા તો એમને ગુજરાતમાં શું કર્યું છે? ગુજરાતની જનતાને અન્યાય સિવાય કશું નથી કર્યું.
નર્મદા બંધને એ અત્યારે નરેન્દ્રભાઈ વાત નથી કરી આપણે અત્યારે નોટબંધીની વાત કરી અગત્યની વાત છે અગત્યની વાત છે પરંતુ અત્યારે મુદ્દો ભટકવાની જરૂર નથી અત્યારે મુદ્દો ભટકવાની જરૂર નથી કૈલાશભાઈ સવાલ એ થાય છે કે શું જીડીપીમાં જે હાલમાં ઘટાડો થયો તે ઘટાડો ભવિષ્યમાં અત્યારે જેટલો જીડીપી છે તેનાથી વધી શકે ખરો નોટબંધી અને ત્યારબાદ જીએસટીના ઇમ્પ્લિમેન્ટેશનના કારણે શું લાંબા ગાળે પોઝિટિવ અસર જોવા મળે? આપ એક સીએ છો, હું તમને પહેલા નર્મદાનો જવાબ આપી દઉં. આજ મનમોહનસિંહે એક પ્રશ્ન પત્રકારે આ જ કર્યું હતું કે તમે નર્મદા જોડે અન્યાય કેમ કર્યો, એમણે સ્પષ્ટ કીધું કે પાછલા મારી 10 વર્ષની સરકાર સ્પષ્ટ કીધું મને એક ફેરા પર નરેન્દ્રભાઈ મોદીએ આ મુદ્દા પર કોઈ ચર્ચા નથી કરી. જુઠ્ઠાણ જે બાકી અમે તે નિવેદન સવારથી ચલાવી રહ્યા છે, તેની ચિંતા ના કરો. પરંતુ સવાલ એ છે, હવે નોટબંધીની વાત કરીએ, નોટબંધીની વાત કરીએ. હવે મૂળ મુદ્દે આ નર્મદા મુદ્દો છે, એટલે કહું ડિમોનેટાઇઝેશન. તો નર્મદા મુદ્દે એ જે તે વખતે માન્ય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ ઉપવાસ પર ઉતર્યા હતા, એની બંધની મીટરની ઊંચાઈ વધારવા માટે શું એ કોઈને ખબર નથી? આપને અનુરોધ કરું છું કે આપણે માત્ર નોટબંધી ઉપર વાત કરી, અન્ય કોઈ મુદ્દા પર અત્યારે વાત નથી કરવી. તો કૈલાશભાઈ સવાલ એ છે, આપ સીએ છો, અર્થવ્યવસ્થાને પણ આપ જાણતા હશો, આપનું સ્ટડી પણ હશે, શું ભવિષ્યમાં નોટબંધી ભારત માટે અને ભારતના અર્થતંત્ર માટે ફાયદાકારક નીવડી શકે ખરી? કોંગ્રેસનું શું આની ઉપર રિસર્ચ છે? નોટબંધી કોઈ પણ અર્થવ્યવસ્થામાં કયા રીતે અને કઈ સંખ્યા ઉપર અસરકારક છે એ પ્રમાણે એની અસર પડતી હોય. આ નોટબંધી દેશની લગભગ મેજર ચલણ જેને કહેવાય એ મેજર ચલણ ઉપર કરવામાં આવી. એનાથી પરિસ્થિતિ શું થઈ કે અર્થવ્યવસ્થામાં જે ફરતા પૈસા હતા એ બ્લોક થઈ ગયા. બ્લોક થાય ત્યાં સુધી બરાબર છે, તેને રીસર્ક્યુલેટ કરવા માટે જે સરકાર તરફથી આયોજન કરવું જોઈએ, જે યોજનાઓ કરવી જોઈએ, એમાં સરકાર ટોટલી ફેલ્યોર ગઈ અને માત્ર નોટબંધી નામ પર રાજનીતિ કરવાની કોશિશ કરી. કારણ તમને કહી દીધું, જો આ નોટબંધી ખરા અર્થમાં જે બ્લેક મની આવ્યા છે એ માને છે કે મારા મિત્રો, અને બ્લેક મની ઉપર ટેક્સેશન કલેક્શન આવે તો એનો અર્થ થાય છે કે થઈ શકે છે એનો ફાયદો થાય. પણ શું એના કારણે જો આ દેશના એક યુવાન વર્ગ જે 3-5 વર્ષ માટે રોજગારી વિહોણા રહેશે, જે ઓપોર્ચ્યુનિટી લોસ થશે, અર્થવ્યવસ્થાને નુકસાન થશે અને કિસાનોની પરિસ્થિતિ ખરાબ થશે, એના માટે શું આ સરકાર જે હાલમાં બેઠી જાય? એનું કારણ તમે એનું કારણ એકમાત્ર છે કે જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એમ કીધું કે આ દેશની આવક મારે આ દેશને અમે ડેવલપ કન્ટ્રીમાં 5 વર્ષમાં હું પહોંચાડ 2022 સુધી પહોંચાડવી, તો એમને કમિટમેન્ટ આપેલું. હું એનો ફેક્ટ ઉપર વાત કરું, 2022માં આ દેશને જો વર્લ્ડની ડેવલપ્ડ ઇકોનોમી બનાવી હોય તો આજ ડેવલપ્ડ ઇકોનોમી સૌથી નીચે ગ્રીસ છે, જેના પર કેપિટા ઇન્કમ $25,000 છે, ભારતનો પર કેપિટા $5,000 છે. એ લેવલ લાવવા માટે ભારતની ગ્રોથ રેટ 35% જીડીપી જોઈએ. એટલે જૂઠાણ અને જુમલા નવા રીતે વળી પ્રેઝન્ટ કરવામાં આવે છે. લાંબા ગાળાની વાત થઈ રહી છે, પરંતુ ટૂંકા ગાળાનું શું તે મુદ્દા પર ચર્ચા કરીશું. સવાલ એ છે કે જે દિવસે નોટબંધી જાહેર થઈ કે પછી જીએસટી નો અમલ થયો તે દિવસથી તેવું કહેવાઈ રહ્યું છે કે લાંબા ગાળે દેશના અર્થતંત્ર પર તેની ખૂબ જ સકારાત્મક અસર જોવા મળશે. પણ મારો સવાલ એ છે કે ટૂંકા ગાળે કેટલું નુકસાન થયું આ નિર્ણયોથી? નુકસાન નહીં, પરંતુ જે ટૂંકા ગાળામાં પણ જે કંઈ ફાયદાઓ થયા છે એની હું 2-3 વાત કરીશ આપને. આપણને ખબર છે કે રાષ્ટ્રમાં સમાજ જીવન ઉપર એની સંસ્કૃતિ ઉપર એનો આધાર રહે છે કે સમાજ જીવન કેવું છે એનો આધાર રાષ્ટ્ર હોય છે. એમ અર્થતંત્રની અંદર શેરબજાર એ એનું ઇમિડિયેટ રિએક્શન એનું આપતું હોય છે કે આ અર્થતંત્રના જે કંઈ સુધારા છે એ સુધારા સારા છે કે નરસા છે.
આપને જાણીને આશ્ચર્ય લાગશે કે ગત વર્ષથી આ વર્ષ સુધીમાં લોકોના રોકાણકારોના 35 લાખ કરોડ રૂપિયા જેટલાનો વધારો એ શેરબજારની અંદર થયો છે. બીએસસી અને નિફ્ટીના અંકની જો વાત કરીએ તો લગભગ 22% જેટલો ઉછાળો એની અંદર થયો છે. આ એની પારાશીશી છે. બીજું, જેમ્સ જ્વેલરી અને બુલિયન માર્કેટની અંદર આપણે સૌ જાણીએ છીએ કે લગભગ અત્યાર સુધીમાં પેરેલલ ઇકોનોમીને કારણે 30% કામ ચેકથી અને 70% કામ એ રોકડેથી થતું હતું. એ આ નોટબંધી પછી એ લગભગ 50-50% સુધી આવ્યું છે. અર્થાત એક નંબરના પૈસા એ બજારની અંદર ખૂબ મોટા પાયા પર ઘૂમતા થયા છે. બીજી જો મહત્વની વેપારીઓના સંદર્ભમાં વાત કરીએ તો મારી પાસે ઊંઝાના આંકડા છે. ઊંઝા એ વિશ્વનું ખૂબ મોટું બજાર આપણે અહીંયા ગુજરાતની અંદર છે. એમાં જે વેપાર અત્યાર સુધીમાં થતો હતો એમાં કેશને બદલે આ નોટબંધી પછી લગભગ 50% વેપાર એ ચેકથી કેશલેસ ઇકોનોમીથી થઈ રહ્યો છે. અને ત્યાંના લોકોનું એવું કેવું છે, મારે એમની સાથે વાત થઈ છે કે નોટબંધીને કારણે સરળતા, પારદર્શિતા અને એક વિશ્વસનીયતા વધી છે, એના કારણે અમારો બિઝનેસ વધ્યો છે. સકારાત્મક અસરો જાણવા મળી ત્યારે કોંગ્રેસને કઈ નકારાત્મક અસર જોવા મળી રહી છે નોટબંધીના કારણે? સૌથી પહેલી નકારાત્મક અસર જે છે એ આ દેશના જે વન ટાઈપ ઓફ એવી જે આર્થિક ઇકોનોમી આર્થિક ભીસમાં લેવા માટે ચાઇના જે રીતે કોશિશ કરી રહ્યો છે એને એક પોઝિટિવ ફાયદો મળ્યો. અને ચાઇનાનો 2016-17 કમ્પેરિઝનમાં 17-18 ફર્સ્ટ ક્વાર્ટરનો ઇમ્પોર્ટ ભારતના આયાત 23% વધીને 45,000 કરોડ રૂપિયા વધારાનો આવ્યો છે. એટલે ક્યાંક નોટબંધીના કારણે અર્થવ્યવસ્થામાં જે વ્યવસ્થા ઊભી થઈ જેના કારણે ચાઇનાને ત્યાં માલ ડમ્પ કરવાનો એક મોટો તક મળ્યો અને ભારતીય અર્થવ્યવસ્થામાં કામ કરતા જે કેશની ઇકોનોમી હતી એને મોટો ફટકો પડ્યો. પણ અલ્ટિમેટલી ફાયદેકાર કોણ? તો ચાઇના. હવે બીજી વાત કરીએ, આજ તમે બધા જાણો છો, અહીંયા બેઠા બધા મિત્રો જાણે છે, મારે તો મિસ્ટર જૈનથી પણ પૂછવાનું છે કે આમ એ જે ફાયદા ગણાવી રહ્યા છે, જે વાત કરી રહ્યા છે ઊંઝાને, એનામાં શું એના ઊંઝામાં કેટલો વ્યાપાર થતો હતો એ આંકડો એ આપી શકશે? કારણ કે ઊંઝા છે એ મોટા પાયે સોદા થાય છે ત્યાં કને, અને સોદાથી ધંધો ચાલે ત્યાં કને. હવે એમાં જે ખેડૂતોને પેમેન્ટ થયું શું એ ચેકથી જ થયું છે જે 50% વધારો કહી રહ્યા છે? એટલે એ આંકડા જયારે આપે તો ખબર પડશે કે સાચી વાત ક્યાં સુધી છે. અને અલ્ટિમેટલી આખા અર્થવ્યવસ્થામાં તમે સુરત જાઓ, અમદાવાદની ટેક્સટાઇલ માર્કેટ, આપણે ગુજરાતની વાત કરીએ, ગુજરાતની વાત કરું, આ બધા માર્કેટની પોઝિશન જોઉં, ત્યાં કને આજ 30-40% જોબ લોસ લોકોને દેખાઈ રહ્યા છે, અને સાથે સાથે અર્થવ્યવસ્થામાં ટર્નઓવર જે છે ઓછું થઈ રહ્યું છે. જેનિકભાઈ, હીરા ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ, તે તમામ ઉદ્યોગોમાં ખૂબ જ નકારાત્મક અસર જોવા મળી રહી છે. ચાઇનાની વાત તમે કરી નો સમજો, ભારતીય જનતા પાર્ટી અને સરકાર શું કરી રહી છે? સૌથી પહેલી વાત કે 12 લાખ કરોડના જે 10 વર્ષમાં કૌભાંડો થયા હતા અને જે જીડીપી અમે 8.8% મૂકીને ગયા હતા, એક મિનિટ, કૈલાસભાઈ વચ્ચે ના બોલશો પ્લીઝ, તમે બોલતા તે વખતે હું નહોતો બોલતો. 12 લાખ કેલ્ક્યુલેટ કરો તમે, તમે વચ્ચે ના બોલશો, તમે જૂઠા કેટલા ફેલાવો છો? માત્ર જૂઠા ફેલાવો છો. આ જોડી બે માં વચ્ચે બોલશો લખો, તો તમે લખો ને કે 12 લાખ કૈલાસ બતાવો, કૈલાસભાઈ તો ચાકરા બતાવો ત્યારે આવશે. કૈલાસભાઈ જય કૈલાસભાઈ જૈનિકભાઈ નો જવાબ સાંભળે, કૈલાસભાઈ કૈલાસભાઈ 4.2% મૂકીને ગયા હતા, અત્યારે 3.2% છે.
ઇન્ફ્લેશન 9.4% મૂકીને ગયેલા, આજે અમે 4.2% પર લાયા છીએ. તો પછી આપણે ફોરેક્સ ફોરેક્સ બિલિયન બેરોજગારી કેમ છે? એ ફોરેક્સ બિલિયન ઇન્ડસ્ટ્રી 300 હતા, એ આજે 402 પર પહોંચ્યું છે. મનમોહન સિંહ જવાબ આપે એની વાત છે. ખાલી દિલ્હીમાં બેઠા બેઠા અહીંયા બોલવાથી કશું ન થાય. ગુજરાત અને દેશની જનતા જાણે છે અમારે કોઈ ને કૌભાંડ સર્ટિફિકેટ જોઈએ જી. પ્રદીપભાઈ કઈ બોલવા માંગે છે? પ્રદીપભાઈ કઈ બોલવા માંગે છે? પ્રદીપભાઈ યસ ભાઈ જી, યશભાઈ, આખી ચર્ચામાં આપે મને એક પ્રશ્ન પણ કર્યો હતો કે એની નકારાત્મક બાબતો શું હતી. આટલા મોટા અર્થતંત્રમાં બદલાવને પરિણામે વર્ષોથી દેશની અંદર જે આ પેરેલલ ઇકોનોમી ચાલતી હતી, અને દેશ આપણો ખેડૂત પ્રધાન દેશ છે, નોટબંધી આવ્યા પછી પણ હજુ આપણી ખેડૂતોની માનસિકતામાં આ કેશલેસ ઇકોનોમીની વાત એ હજુ એમના મનમાં પૂરેપૂરી સ્વીકાર્ય બની નથી. એને કારણે જે કંઈ જીડીપીમાં ઘટાડો થયો છે એવું મને ચોક્કસ લાગે છે કે ખેડૂત મિત્રોએ જે કેશલેસ ઇકોનોમીને સ્વીકારી નથી આ માનસિકતાને કારણે, એને કારણે કદાચ આ ઉત્પાદનમાં ઘટાડો થવાને પરિણામે જીડીપીમાં થયો હશે. પરંતુ એ આવનારા દિવસોમાં મને લાગે છે ચોક્કસ એ ધીરે ધીરે એ જીડીપીમાં વધારો થશે. પરંતુ આ એક ચોક્કસ નકારાત્મક બાબત રહી છે, અને ખેડૂતો વધુ સ્વીકાર્ય બને આ બાબતમાં એ દિશામાં સરકારે જરૂરથી પ્રયત્ન કરવા જોઈએ. એમાં સરકાર ક્યાંક ઉણી ઉતરી છે અથવા એની વ્યવસ્થાઓ ગોઠવવામાં ક્યાંક ઉણી ઉતરી છે, મતલબ એવું મને જરૂરથી લાગે. અંતે હેરાન ખેડૂતો થયા છે જૈનિકભાઈ, આ નોટબંધીના નિર્ણયથી હાલમાં હેરાન પણ ખેડૂતો જ થઈ રહ્યા છે. એ તો નોટબંધી પછીના જે કોઈ બી નિર્ણયો આવ્યા, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ચંદીગઢ, ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને ખાસ કરીને ઉત્તર પ્રદેશ, એ બધામાં ભારતીય જનતા પાર્ટીનો ઝળહળતો વિજય થયો છે. અને જે ખેડૂતોની વાત કરી, ચૂંટણી સાથે જ સરખામણી, ચૂંટણી સાથે સરખામણી નહીં, એટલે લોકોની જે વાત કરે તો લોકો કઈ રીતે ભારતમાં, લોકો ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સત્તા સાથે કહું છું, જે રીતની જે વાત કરે છે કે લોકોને તકલીફ પડી હોય, જે કૈલાસભાઈએ કીધું એ વાત છે કે લોકોને તકલીફ નથી લાગી. લોકોને ખબર છે કે જે પોલિસી પેરાલિસિસમાં 10 વર્ષની કોંગ્રેસની સરકાર મૂકીને ગઈ હતી એના માટે આ પગલું ઉઠાવવું જરૂરી હતું, અને આ પગલું ઉઠાવ્યું એને કારણે સમગ્ર દેશની જનતા ભારતીય જનતા પાર્ટી અને આ નિર્ણયની જોડે છે. જી જરૂરથી. જૈનિકભાઈ આપનો, કૈલાશભાઈ આપનો અને પ્રદીપભાઈ આપનો અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. તો માનવું તેવું છે કે લાંબા ગાળે આની ખૂબ જ સકારાત્મક અસર જોવા મળશે. એક વર્ષ થઈ ગયું છે, હજુ કેટલો લાંબો ગાળો કે જ્યારે તેની સકારાત્મક અસર જોવા મળશે તે જોવું રહેશે. બિગ ડિબેટમાં હાલ માત્ર આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ઈટીવી ન્યૂઝ ગુજરાતી.